नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ छू विशाल, लैने आयो छू भौतिक विज्ञान। आपणे आना आगला लेक्चर में चेप्टर त्रण ने स्टार्ट कर्युं हतुं, बराबर छे? चेप्टर त्रण विषे आपणे थोड़ी ऊंडाणपूर्वक माहिती मेळवी हती, जेनी अंदर प्रस्तावना में आपणे एना गति विषे जानकारी मेळवी हती, गतिना प्रकार विषे जानकारी मेळवी हती। त्यारबाद हवे आपणे आ चेप्टर ने आग चलावानु छे, जेमा आपणे जे टॉपिक्स कवर करशू, आपणे आना गया लेक्चर में पथ लंबाई अने स्थानांतर पण कवर कर्यो हतो, बराबर छे? एने थोड़ा आजे आगळ वधारशू, एना विशे चर्चा करशू। केवी राशि छे, सदिश छे, अदिश छे, सदिश अदिश राशि केवी छे, बराबर छे? ए बधुंय आपणे जोशू, अने सरेराश झड़प, सरेराश वेग, तत्कालीन वेग, एना विशे पण आजे आपणे अभ्यास करशू, बराबर छे? तो स्टार्ट करीए आपणे चेप्टर त्रणनो लेक्चर नंबर बीजो, बराबर छे? तो चलो स्टार्ट करिए। तो आना गया लेक्चर में आपणे पथ लंबाई अने स्थानांतर विषे जोयुं हतुं। शेना विषे जोयुं हतुं? पथ लंबाई अने स्थानांतर, बराबर छे? एने थोड़ो डिटेल में समझी लईए। पथ लंबाई अने स्थानांतरनो तमने तफावत पण पूछवामां आवे। शुं पूछवामां आवे? पथ लंबाई अने स्थानांतर वच्चे शू फेरफार रहेलो छे ए पण तमने पूछवामां आवशे, बराबर छे? तो पहला तो आपणे जोईए के पथ लंबाई छे ए आपणे काल पण जोयुं हतुं के पथ लंबाई हमेशा केवी हशे? धन हशे, बराबर छे? जो एनो तफावत आपणे जोवो होय तो पथ लंबाई अने स्थानांतर, बराबर छे? एनो तफावत आपणे जोवो हशे तो पहेलो हशे पथ लंबाई हमेशा केवुं हशे? धन हशे। केवी हशे? धन। ज्यारे स्थानांतर शुं हशे? धन, ऋण के शून्य होई शके, बराबर छे? बीजू बराबर छे? बीजू पथ लंबाई ए शुं छे? कापेलू कुल अंतर छे। शू छे? कापेलू कुल अंतर। अने आ शू छे? स्थान मां थतो फेरफार। शू छे? स्थान मां थतो फेरफार। एटले के स्थानांतर एटले शू होय? के एना स्थान मां शू शू फेरफार थाय छे ए आपणे एने जोवाना छे। हा, त्रीजी वस्तु छे के पथ लंबाई ए अदिश राशि छे। केवी राशि छे? अदिश। अने स्थानांतर छे ए सदिश राशि छे। केवी राशि छे? सदिश, बराबर छे? ચોથું, આ એક બંનેમાં સેમ છે, એનો મિનિંગ શું છે? કે પથ લંબાઈનો એકમ શું છે? મીટર છે। અને અહીંયા શું છે? સ્થાનાંતરનો એકમ પણ મીટર છે। પારિમાણિક સૂત્ર તમારે લખવું હોય તો આનું થશે L1, અને આનું પણ શું થશે? પારિમાણિક સૂત્ર L1। તો આ બંનેમાં ફેરફાર। હવે આપણી પાસે એક નવો ટોપિક આવ્યો કે શું છે અદિશ રાશિ અને શું છે સદિશ રાશિ, બરાબર છે? તો ત્યાં સુધીમાં પહેલાં એકવાર આ તફાવત તમે જોઈ લો કે પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત, બરાબર છે? ઘણીવાર પરીક્ષામાં આવું પૂછાઈ જાય, સિમ્પલ વસ્તુ છે, ઇઝી છે, આવડી જાય એવું જ છે, એકવાર જોઈ લો, બરાબર છે? ચલો ત્યારે હવે આપણે આગળ જોઈએ તો સદિશ અને અદિશ રાશિ વિશે માહિતી મેળવવાની છે કે શું કહેવાય? સદિશ રાશિ કોને કહેશું? અદિશ રાશિ આપણે કોને કહેશું, બરાબર છે? તો એના વિશેની આપણે માહિતી મેળવવાની છે, બરાબર છે? તો સદિશ રાશિ અને અદિશ રાશિ, પછી ભૌતિક વિજ્ઞાનમાં રાશિના મેઇન બે પ્રકાર પડે, દિશાના આધારે। કોના આધારે? દિશાના આધારે, બરાબર છે? તો આપણે પહેલાં સદિશ રાશિ વિશે જોઈએ કે સદિશ રાશિ કેવી હશે, બરાબર છે? તો સદિશ રાશિ જે ભૌતિક રાશિને દ
दर्शाववा माटे, जे भौतिक राशि ने दर्शाववा माटे दिशा तथा मूल्यनी बन्नेनी जरूर पड़े, बन्नेनी जरूर पड़े तेने सदिश राशि कहे छे। सदिश राशि कहे छे એટલે કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહે છે। એનું જો આપણે એક્ઝામ્પલ જોતું હોય સદિશ રાશિનું, તો એક સિમ્પલ રાશિ છે બળ લઈએ। શું લઈએ? બળ, બરાબર છે। બળ કેવી રાશિ છે? સદિશ રાશિ છે, બરાબર છે। કેવી રીતે? તો વિચારો કે હું આ દિવાલને આ તરફ ધક્કો મારું છું, એટલે કે હું બળ પેલી તરફ લગાડું છું, તો એમાં કોઈ કાર્ય થશે નહીં, કારણ કે બોર્ડ ખસવાનું નથી, પાછળ શું છે? દિવાલ છે। પણ હું આ સ્ટેન્ડને અથવા ટેબલને ધક્કો મારું તો એ આસાનીથી ખસી જશે। તો હું બળ કઈ દિશામાં લગાવું છું એ મહત્વનું છે। હું એમ કહી દઉં કે મેં કોઈ પદાર્થ પર, બરાબર છે, કોઈ પદાર્થ પર 10 ન્યૂટન બળ લગાડ્યું, તો આ વસ્તુ અધૂરી લાગશે। કેમ? 10 ન્યૂટન બળ કઈ દિશામાં લગાડ્યું? તો પદાર્થ પર 10 ન્યૂટન બળ લગાડ્યું અને દક્ષિણ દિશામાં બળ લગાડ્યું। શેમાં લગાડ્યું? દક્ષિણ દિશામાં બળ લાગ્યું, બરાબર છે। તો 10 ન્યૂટન બળ આપણે લગાડ્યું અને કઈ દિશામાં લાગ્યું છે? દક્ષિણ દિશામાં લાગ્યું છે। તો જે રાશિને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડશે એને શું કહેશું આપણે? સદિશ રાશિ કહેશું। સદિશ રાશિ હોય, બરાબર છે, તો સદિશ રાશિને આપણે આ રીતે દર્શાવી શકાય। સદિશ રાશિને તીર વડે, ઉપર કોઈ બી રાશિ હોય એની ઉપર તીર કરી નાખો, તો આ રીતે દર્શાવી શકાય શકાય, બરાબર છે। એટલે કે કોઈ પણ રાશિની ઉપર આપણે શું કરી દેવાનું? તીર। એનો મિનિંગ એ છે કે આ કેવી રાશિ છે? સદિશ રાશિ છે। કેવી રાશિ છે? સદિશ રાશિ। તો ભૌતિક વિજ્ઞાનમાં જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહેશું। બીજા જોવાના ઉદાહરણ જોતા હોય તમારે તો વેગ, જે આપણે હમણાં જોવાના છીએ, પ્રવેગ, બરોબર છે, પછી વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, જે બધું તમે આગળ ચેપ્ટર્સમાં ભણવાના જ છો, આ બધી રાશિ આપણી સદિશ રાશિ છે। કેવી રાશિ છે? સદિશ રાશિ, બરોબર છે। હવે જોઈએ આપણે અદિશ રાશિ। અદિશ રાશિ કોને કહેવાય? તો એ પહેલાં તમે ખાલી એકવાર જોઈ લો આ, બરોબર છે, પછી આપણે જોઈએ। ચલો ત્યારે અદિશ રાશિ, જે ભૌતિક રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જરૂર પડે તેને અદિશ રાશિ કહે છે। અદિશ રાશિ કહે છે એટલે કે આ રાશિને દર્શાવવા માટે તમે એ રાશિ કઈ દિશામાં છે એ આપણને જરૂરી નથી, એનું મૂલ્ય ખબર હોય તો આપણને ખબર પડી જાય, બરાબર છે। જેમ કે આનું ઉદાહરણ જોતું હોય તો આપણી છે દળ, એમ, બરાબર છે, દળને દર્શાવવા, બરાબર છે। આપણે એવું ના કહું ભાઈ તારું દળ ઉત્તર દિશામાં 40 કિલો છે, તો દક્ષિણ દિશામાં શું બદલાઈ જશે? ક્યારેય નહીં બદલાય, બરાબર છે। તો દળ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર છે। બીજી રીતે પછી બીજું કોઈ ઉદાહરણ જોતું હોય, બરાબર છે, તો એના માટે અંતર, આપણે હમણાં જોયું અંતરને આપણે શું કહેશું? ડી કહીએ। તો અંતર કેવી રાશિ છે? એ પણ અદિશ રાશિ છે। કેમ? કારણ કે અંતર છે એ બધાનો સરવાળો આપણે કરવાનો છે, બરાબર છે। તો અંતર એ આપણે કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર છે। તો સદિશ અદિશ રાશિમાં ખબર પડી ગઈ, બરાબર છે મિત્રો। આ થઈ ગઈ આપણી અદિશ રાશિ, બરાબર છે। હવે આપણે આગળ વધશું,
જેની અંદર આપણે જોવાનું છે સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. બરાબર, તો હવેનો જે ટોપિક છે આપણો છે સરેરાશ ઝડપ. બરાબર છે, કયો ટોપિક છે આપણો? સરેરાશ ઝડપ. બરાબર છે, તો જોઈએ એને. સરેરાશ ઝડપ, તો સરેરાશ ઝડપની વ્યાખ્યા જો તમારે બનાવી હોય, લખવી હોય, તો એ વ્યાખ્યા એની થશે કે પદાર્થે કાપેલા કુલ અંતર, પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે, તે અંતર કાપવા માટે લીધેલા સમયગાળાને સરેરાશ ઝડપ કહે છે. બરાબર છે, શું છે? પદાર્થે કાપેલું કુલ અંતર અને તે અંતર કાપવા માટે લીધેલા સમયગાળાને આપણે શું કહેશું? સરેરાશ ઝડપ કહેશું. બરાબર છે, જેની અંદર સરેરાશ ઝડપ એટલે કુલ અંતર છેદમાં સમયગાળો. ધારો કે કુલ અંતરને તમે એક્સ કહો અને સમયને તમે ટી કહો. બરાબર છે, તો સરેરાશ ઝડપને આપણે એક્સના છેદમાં ટી વડે દર્શાવી શકાય. શેના વડે દર્શાવી શકાય? એક્સના છેદમાં ટી વડે. બરાબર છે, હવે અંતરનો એકમ, તો આનો એકમ જોતો હશે સરેરાશ ઝડપ, તો એનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે, આ એનો એસઆઈ પદ્ધતિમાં એકમ થશે. કઈ પદ્ધતિમાં એકમ થશે? એસઆઈ પદ્ધતિમાં થશે. બરાબર છે, અને આનું પારિમાણિક સૂત્ર આપણે લખવું હોય, પારિમાણિક સૂત્ર, બરાબર છે, તો શું થશે? એમ ઝીરો એલ વન ટી માઇનસ વન. મીટર એટલે લંબાઈ, એલ વન સેકન્ડ છેદમાં છે એટલે ટી માઇનસ વન. તો આ થઈ ગઈ આપણી સરેરાશ ઝડપ. શું થઈ ગઈ? સરેરાશ ઝડપ. બરાબર છે, તમે એકવાર નજર મારી લો આના ઉપર. હવે સરેરાશ ઝડપનું જો કોઈ ઉદાહરણ આપણે જોતું હોય, બરાબર છે, તો એનું ઉદાહરણ આપણે એકવાર, તો ધારો કે એક એક્ઝામ્પલથી સમજીએ. કોઈ એક કાર 30 સેકન્ડના સમયમાં 540 મીટર અંતર કાપે છે તો તેની સરેરાશ ઝડપ શોધો. તમને આવો ક્વેશ્ચન પૂછે તો અહીંયા આપણને કોઈ બી દાખલો તમને ગણવાનો કે એટલે ફરજિયાત તમારે પહેલા ડેટા લખવો પડે. બરાબર છે, તો તમને એમાં આપ્યું છે અંતર એક્સ બરાબર 540 મીટર, સમય આપ્યો છે ટી બરાબર 30 સેકન્ડ. બરાબર છે, તો હવે આનું સરેરાશ ઝડપ શોધ્યું હોય તો એનું સૂત્ર શું છે? સરેરાશ ઝડપ વી બરાબર એક્સના છેદમાં ટી. બરાબર છે, એક્સ શું છે આપણો? 540, ટી છે 30, મીંડું કેન્સલ, 18 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે આપણા આ દાખલાની સરેરાશ ઝડપ છે 18 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર છે, સરેરાશ ઝડપ. હજી આની અંદર થોડું બાકી છે જે આપણે જોઈએ, તમે એકવાર આને જોઈ લો, લખી લો પોતાની નોટ્સમાં, પછી આને જોઈએ. બરાબર છે, સરેરાશ ઝડપ વિશે જો હજી આપણે કંઈક એડ કરવું હોય આની અંદર, બરાબર છે, તો આપણે એવું લખી શકીએ કે સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ. સરેરાશ ઝડપ અદિશ રાશિ
છે, એટલે કે ઝડપને દર્શાવવા માટે આપણે દિશાની જરૂર નથી. કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર છે. તો આ થઈ ગઈ આપણી સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ વિશે તમને ખબર પડી ગઈ. સરેરાશ ઝડપ આપણી કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એકવાર તમે જોઈ લો, બરાબર છે. હવે આપણે જોશું સરેરાશ વેગ. સેના વિશે જોશું આપણે? સરેરાશ વેગ, બરાબર છે. તો એ જોઈ લઈએ. તો આપણે જોવાનું છે સરેરાશ વેગ, બરાબર છે. તો સરેરાશ વેગની જો વ્યાખ્યા લખવી હોય તો શું થશે? કે પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર. શું કીધું છે? સ્થાનાંતરની અંડરલાઈન કરી દેવાની. પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને સ્થાનાંતર કરવા માટે લીધેલા સમયગાળાને શું કહેશું આપણે? સરેરાશ વેગ કહે છે. તો સરેરાશ ઝડપ અને સરેરાશ વેગમાં શું ફેરફાર છે? તો સરેરાશ વેગને પણ એ રીતે જ દર્શાવશું, બરાબર છે. પણ સરેરાશ વેગમાં શું આવે છે? કુલ સ્થાનાંતર આવે છે. શું આવે છે? કુલ સ્થાનાંતર આવે છે. જ્યારે ત્યાં શું આવતું હતું? સરેરાશ ઝડપમાં કુલ અંતર આવતું હતું, અને અહીંયા શું આવશે? કુલ સમયગાળો, બરાબર છે. તો પદાર્થે કરેલ કુલ સ્થાનાંતર અને કુલ સમયગાળાના ગુણોત્તરને આપણે શું કહેશું? સરેરાશ વેગ કહે છે, બરાબર છે. સોરી. હવે સરેરાશ વેગ, સ્થાનાંતર કેવી રાશિ હતી? સદિશ રાશિ હતી. તો સ્થાનાંતર સદિશ રાશિ હોય તો વેગ કેવી રાશિ થઈ જશે? સદિશ રાશિ થશે. એટલે કે સરેરાશ વેગ સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ. સદિશ એટલે શું? કે તેને દર્શાવવા માટે દિશા તથા મૂલ્ય બંનેની જરૂર પડે છે. એક પણ વિના ચાલી શકશે નહીં. એટલે આપણે વેગને દર્શાવવો હોય તો એની જરૂર પડશે, બરાબર છે. એ હું તમને સમજાવું છું કેવી રીતે. પછી સરેરાશ વેગનો એકમ એ સેમ ટુ સેમ કોના જેવો હશે? ઝડપના જેવો હશે. તો સરેરાશ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. કેવો છે? સરેરાશ વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. અને એનું પારિમાણિક સૂત્ર પણ m0l1t-1 થશે. m0l1t-1 થશે, બરાબર છે. સેમ ટુ સેમ વસ્તુ છે, એકદમ ઇઝી છે, તમને આવડવી પણ જાય, બરાબર છે. હવે આ તો થઈ ગયું સરેરાશ વેગ વિશેની માહિતી, બરાબર છે. હવે એનો એકાદો ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે કોઈ પદાર્થ 40 સેકન્ડમાં અમદાવાદથી વિરમગામ આવે છે, બરાબર. સેકન્ડને આપણે લઈએ 60 સેકન્ડ લઈએ. કેટલી લઈએ? 60 સેકન્ડમાં અમદાવાદથી વિરમગામ આવે છે. આટલી સેકન્ડમાં આવતો હોય કોઈ રોકેટમાં જ આવતો હોય, બરાબર છે. તો 60 સેકન્ડમાં અમદાવાદથી વિરમગામ આવે છે. તો તેનો સરેરાશ વેગ શોધો, બરાબર છે. હવે જુઓ, તમને અમદાવાદથી વિરમગામનું અંતર તો આપણને ખબર હશે કેટલું હશે. તો
अमदावाद थी विरमगामनू अंतर 60 किलोमीटर। किलोमीटर ने फेरवी नाखो मीटर में, कारण के आपणो एकम सीमा छे मीटर प्रति सेकंड में, बराबर छे। तो हवे आनो वेग शोधो, शू थशे? स्थानांतर ना छेद में अमदावाद थी विरमगाम आयो तो 60 किलोमीटर जेटलू स्थानांतर कर्यु हशे, तो 60,000 छेद में 60 सेकंड, बराबर छे। एक बिंदु कैंसल थई गयो, तो 1000 मीटर प्रति सेकंड, बराबर छे। 1000 मीटर प्रति सेकंडना वेग थी आ भाई अमदावाद कोई पदार्थ अमदावाद थी विरमगाम आवे छे, बराबर छे। कोई पदार्थ ने जगह आपणे शुं लखी नाखीए, कोई रॉकेट लखी नाखे, कारण के रॉकेट ज आटली स्पीड में आवे, बीजी कोई वस्तु आटली स्पीड में आवी सके नहीं। आ तो जस्ट उदाहरण छे आपणे समझवा माटे, बराबर छे। तो जुओ के 60 सेकंड में अमदावाद थी विरमगाम आवुं छे, तो तेने सरेराश वेग 1000 मीटर प्रति सेकंड थशे, बराबर छे। के आटली सेकंड में ए अहींया आवी जशे, बराबर छे। तो आ थई गयो आपणो सरेराश वेग। सरेराश वेग केवी राशि छे? सदिश राशि छे। झड़प अने वेग में एक ज फेरफार छे, पण अहींया एक शब्द जोजो, सरेराश। सरेराश झड़प कीधुं, सरेराश वेग कीधुं, बराबर छे। तो हवे एना विषे डिटेल में ज्यारे आपणे भणशुं त्यारे आपणे आना उपरथी एक आगळ फर्धर एक स्टेप आपणे आगळ जवानुं छे, जे आपणे नेक्स्ट लेक्चर में जशुं। क्यारे जशुं? नेक्स्ट लेक्चर में। त्यां सुधी तमे आनी नोट्स बनाई नाखो, तमने कोई पण प्रश्न होय तो आपणे नेक्स्ट लेक्चर में सॉल्व आउट करी नाखशुं। तो मळीए छीए आपणे नेक्स्ट लेक्चर में।